नियम सार भगवान कुंकुंदाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रभुमलदारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमा व्यवहार चारित्रना अधिकार मा गाथा 61 पछी थी मुनिवरे चार कलश कया छे, तो ते पैकीनो पहलो कलश एटले के 81मो कलश एनो स्वाध्याय आपणे शुरू कर्यो छे। 61 नी गाथामा ईरिया समितिनी वात आवी अने ईरिया समिति नी वात पछी थी एनी टीका पछी थी मुनिवरे आ चार कलश लख्या छे। निश्चयथी समितिनुं स्वरूप समझाव्युं। व्यवहार समिति नी वात तो आ अधिकार व्यवहार चारित्रनो छे एटले होय ज, पण व्यवहार त्यारे ज एने व्यवहार कहेवाय के जो साथे निश्चय होय तो। एटले मुनिवरे एमां निश्चय थी समितिनुं स्वरूप समझाव्युं, अने छतांय एमने हजी एवा भाव हता एटले चार कलश लख्या छे। तेमानो आ पहेलो कलश आपणे करी रह्या छीए, 81मो कलश। 81मा कलशनी अंदर एम कहू के आ रीते मुक्ति कांतानी एटले के मुक्ति सुंदरीनी सखी परम समिति ने जाणीने, परम समिति कहो के निश्चय समिति कहो एक ज अर्थ छे, मुक्ति कांतानी अथवा मुक्ति सुंदरीनी એટલે કે મુક્તિની મોક્ષની એની સખી તરીકે અહીંયા આ નિશ્ચય સમિતિને કહી, એટલે કે એની સખી પરમ સમિતિને જાણીને જે જીવ ભવ ભયના કરનારા કંચન કામિનીના સંગને છોડીને, હવે આ જે છોડવાની જે વાત કરી એ વાત જે છે એ તો નાસ્તિથી વાત કરી, ભવ ભયના કરનારા કંચન અને કામિનીના સંગને છોડીને, કેમ કે પોતાનું સ્વરૂપ તો અસંગ છે, એને તો કોઈનો સંગ છે જ નહીં, પણ વ્યવહારથી એવો સંગ કહેવાય છે, એટલા માટે કહેવાય છે કે એને પરના લક્ષે જે ભાવ થાય છે પોતે સ્વથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે તો એવા ભાવ થાય છે, તો એ અપેક્ષાથી એને એમ વ્યવહારથી કહેવામાં આવે છે કે એને કંચન અને કામિનીનો સંગ છે। ખરેખર તો કંચન અને કામિની ભગવાન આત્માની સાથે ક્યાં જોડાયેલા છે એ તો દ્રવ્ય જ જુદું છે, પણ એનું લક્ષ કરીને જીવ વિભાવ ભાવે થાય છે ને, એટલે એ રીતે એનો સંગ છે। તો એવા સંગને છોડીને, કંચન કામિનીના સંગને છોડીને એમ કહી અને એમ કહેવું છે કે સર્વ પ્રકારના વિભાવને છોડીને, એટલે એ તો નાસ્તિથી વાત કરી, પણ કરવું શું? તો પછી એમાં મુનિવર એમ કહે છે કે એવા ભવ ભયના કરનારા કંચન કામિનીના સંગને છોડીને અપૂર્વ સહજ વિલસતા સ્વભાવથી પ્રકાશતા અભેદ ચૈતન્ય ચમત્કાર માત્રમાં સ્થિત રહી, પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહી સમ્યક ઇતિ સમ્યક ગતિ કરે છે, અર્થાંત સમ્યકપણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે, એ હંમેશા મુક્ત જ છે। જે પોતાના સ્વરૂપમાં ગતિ કરે છે
એ હંમેશા મુક્ત જ છે। પરમ સમિતિ ગઈ એટલે કે નિશ્ચયથી એને સમિતિ કહેવામાં આવી, એ પોતાના સ્વરૂપને વિશે રમણતા છે એને જ કહેવામાં આવી છે। અને એનો ઘણો વિસ્તાર 61મી ગાથાના વિસ્તારમાં પૂજ્ય ગુરુદેવે કર્યો એ આપણે સમજ્યા છીએ। અને અહીંયા 81મી ગાથાની અંદર પણ એ ભાવ જ આખો મૂકી દીધો છે કે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની અંદર જે લીનતા કરે છે એ લીનતા જ નિશ્ચયથી સમિતિ છે। અને એ સમિતિ તો કેવી છે કે એમાં તો પાંચે પાંચ સમિતિ સમાય છે। એટલે ગુરુદેવે એ સ્પષ્ટતા પણ કરી કે નિશ્ચયથી જે સમિતિ છે એ તો એક રૂપ છે, એમાં કોઈ ભેદ નથી। વ્યવહાર સમિતિમાં આપણે ભેદ પાડીએ છીએ, ક્રિયા સમિતિ, ભાષા સમિતિ વગેરે પાંચ ભેદ પાડીએ છીએ, કેમ કે ત્યાં તો પોતે બહાર આવ્યો છે, સ્વરૂપમાંથી બહાર આવ્યો છે, સ્વરૂપને છોડીને બહાર આવ્યો છે એટલે એને એવા શુભ ભાવ હોય છે, એવા સમિતિના શુભ ભાવ હોય છે, એવા વિકલ્પ હોય છે, એટલે એમાં પાંચ ભેદ પડ્યા। પણ નિશ્ચયથી તો પોતાના સ્વરૂપને વિશે રહે છે તો પાંચેય સમિતિ એમાં આવી જાય છે, એવી એ નિશ્ચય સમિતિ કહો કે પરમ સમિતિ કહો। એટલે એવી પરમ સમિતિને મુક્તિની સખી કહી, એટલે જે એવી પરમ સમિતિમાં છે એ તો મુક્ત સ્વરૂપ જ છે, એટલે એ તો મુક્તિને પ્રાપ્ત કરે જ છે એમ કહ્યું। કેમ કે પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે તે મુક્ત જ છે, તો એનું લક્ષ કરીને, એનો આશ્રય કરીને એને જે પરિણામ થાય છે એ નિર્મળ પરિણામ થાય છે, એને વિશેષ ઉગ્ર આશ્રય કરતા પછી મુક્તિના પરિણામ જ થાય છે। તો એનો કેટલોક વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ। આજે આગળ લઈએ પ્રવચન રત્ન ચિંતામણી ભાગ ત્રીજો પારા નંબર 70। કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 77 અને પુસ્તકમાં પાના નંબર 70। અહીંયા કહે છે કે ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ અબંધ સ્વરૂપ જ છે। જ્ઞાન ભાવ, આનંદ ભાવ આદિ અનંત ગુણના એક રૂપ ધ્રુવ ચૈતન્ય વસ્તુ છે તે મુક્ત જ છે। જો આ મુક્તની વાત જે કરી એ તો પોતાના ત્રિકાળી સ્વરૂપને વિશે વાત કરી, એની વાત કરી કે પોતાનું સ્વરૂપ તો મુક્ત જ છે, એ તો ક્યારેય બંધાયેલો છે જ નહીં। ભગવાન આત્મા અબંધ સ્વરૂપ જ છે, મુક્ત જ છે, એ તો ત્રિકાળી દ્રવ્યની વાત કરી। અનાદિ અનંત અવિનાશી એ દ્રવ્ય ક્યારેય બંધાયેલું હતું નહીં અને બંધાયેલું છે પણ નહીં, ભવિષ્યમાં એ બંધાતું નથી, એ તો મુક્ત સ્વરૂપ જ છે। ગમે તે પર્યાયમાં ગયો હોય, આ જીવ ગમે તે પર્યાયમાં ગયો હોય તે છતાંય એને કાંઈ મલિનતા વળગી જ નથી, મલિનતા એનામાં પહોંચી જ નથી। ગમે તેવા એને વિકારી ભાવ કર્યા હોય, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા હોય, ગંદામાં ગંદા વિકલ્પો એને કર્યા હોય, એવા ભાવ એ થયો હોય, હિંસાના ભાવે થયો હોય, ચોરીના ભાવે પણ થયો હોય, ગમે તેવા ભાવે થયો હોય, તે છતાંય એમાંનું કાંઈ પણ એના મૂળ સ્વરૂપમાં તો પહોંચ્યું જ નથી, એટલે કોઈ મલિનતા એના સ્વરૂપને વિશે વ્યાપી નથી। અને આવા ભાવને કારણે એને જે કર્મના બંધ પડ્યા એને કારણે પણ એને કોઈ મલિનતા વ્યાપી છે એમ નથી, એ તો ત્રિકાળ શુદ્ધ જ રહ્યો છે, ખરેખર તો એ બંધાયો જ નથી। બંધ જે છે એ તો બધું બહારમાં છે, ભગવાન આત્મા તો નિગોદમાં હતો ત્યારે ત્રિકાળ શુદ્ધ હતો, અબંધ જ હતો, અને વર્તમાનમાં પણ એ અબંધ છે અને ભવિષ્યમાં પણ એવો અબંધ સ્વરૂપ જ છે। જે કર્મના બંધ વગેરે છે એ બધું બહારમાં છે, એ બધું ક્ષણિક છે, એ બધું પર્યાયમાં, એ બધું પર્યાયમાં, પણ ત્રિકાળી દ્રવ્યમાં કાંઈ નથી। એટલે ગુરુદેવ એ વાત અહીંયા બરાબર ભાર મૂકીને સમજાવે છે કે ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ અબંધ સ્વરૂપ જ છે। જ્ઞાન ભાવ, આનંદ ભાવ આદિ
अनंत गुणना एक रूप ध्रुव चैतन्य वस्तु छे ते मुक्तज छे। अनंत गुणनो पिन, अनंत गुणनो समूह। हवे अनंत गुणनु वर्णन करवामां आवे एमां 47 शक्तिनु वर्णन समयसारमां आव्युं तो 47 तो संज्ञा छे नाम आप्या पण केथी करीने 47 छे एम नथी। केटलाय गुणों छे कि जेना नाम होई सके ज नहीं, जेनी संज्ञा होई सके नहीं। एटले गुण तो अनंत छे अने ए अनंत गुणों समझावा माटे एक एक करीने समझाया पण एथी करीने ए भेद रूपे छे एम नथी। ए बधा एक रूप छे। आत्माना दरेक प्रदेशमां बधा ज गुणों रह्या छे अने एमांथी कोई गुण ने जुदो पाड़ी शकाय के एक गुण ओछो थई जाय एवुं पण नथी। एटले एवुं अभेद स्वरूप छे। ए ध्रुव छे, ए कायम एवुं ने एवुं ज रहे छे, बदलातुं नथी। अहीं कहे छे कि ज्ञान भाव आनंद भाव आदि अनंत गुणना एक रूप ध्रुव चैतन्य वस्तु छे ते मुक्त ज छे। ए मुक्त रूपनी पूर्ण मुक्त पर्याय थाय, ए मुक्त रूपनी पूर्ण मुक्त पर्याय थाय अर्थात आनंद आदि बधा गुणोनी पूर्ण परिणति रूप पूर्ण मुक्ति थाय। एटले के पोतानी मुक्त दशा थाय, पोतानुं त्रिकाळ जे स्वरूप छे ए तो मुक्त छे ज, पण पर्यायमां ए प्रगट थाय। पर्यायमां ए मुक्त दशा अने ए पण पूर्ण मुक्त दशा प्रगट थाय तो एवी पूर्ण मुक्त दशा ने मुक्त सुंदरी कही। तो ए मुक्त दशा नी सखी तरीके आ निश्चय समिति ने कहेवामां आवी छे। एटले अहींया एम कहे छे के ए मुक्त रूपनी पूर्ण मुक्त पर्याय थाय अर्थात आनंद आदि बधा गुणोनी पूर्ण परिणति रूप पूर्ण मुक्ति थाय तेनी सखी ते समिति छे। मुक्तिनी सखी ते आ निश्चय समिति छे। एटले के मुक्त स्वरूप आत्माना शुद्ध परिणमनी गति, मुक्त स्वरूप आत्माना शुद्ध परिणमनी गति केवी समिति ते मुक्तिनी सखी छे। एने सखी शा माटे कही? सखी एटले सरखा होय एटले सखी, साम्य भाव बतावो छे एटले सखी कही। शुं साम्य छे? तो पूर्ण दशा जे थाय छे ए अने जे स्वरूपना लक्ष्य हजी पूर्ण दशा नथी थई छता पण जे अंदरमां लीनतानी दशा थई छे ए सरखी छे। फेर एटलो छे के हजु एने पूर्ण दशा नथी थई एटले बहारमां पाछा आवी जाय छे। पोताना स्वरूपने विशे लीनता करे छे तो ए लीनता करे छे, स्वरूपमां रमे छे, रमणता करे छे, ए बधा एकार्थवाचक शब्दो छे। तो एवुं थाय छे एने निश्चय समिति कही। तो ए निश्चय समिति छे ए वखते पण एने एवा ज आनंद सुख शांति वगैरेनो अनुभव थाय छे कि जे पूर्ण मुक्त दशामां होय छे। हवे फेर मात्र एटलो ज छे कि हजी पूर्ण दशा नथी थई एटले थोड़ोक समय એવી પોતાના સ્વરૂપને વિશે રમણતા કરે છે અને પછી પાછા ત્યાંથી ચ્યુત થઈ અને બહાર આવી જાય છે। પણ એમાં આનંદનો પ્રકાર, શાંતિનો પ્રકાર એ તો એવો ને એવો જ છે જે મુક્ત દશામાં હોય છે, એવો જ છે। એટલે એ બંને દશા, બંને પર્યાય, એ નિશ્ચય સમિતિની પર્યાય અને પૂર્ણ મુક્ત દશાની પર્યાય, બંને પર્યાયની અંદર આ રીતે સામ્ય છે। એટલા માટે એને समिति ने मुक्ति नी सखी कहेवामां आवी छे। बहु शांति थी समझिए तो बधुं समझाय एवुं छे। प्रभु अहींया अलंकारिक भाषा वापरी अने मुनिराजे बहु सुंदर वात करी छे। मार्ग जे छे ए आनंद रूप ज छे एम अहींया तो समझायुं छे। निश्चयथी जे मोक्ष मार्ग आपणे कहीए छे ए शुं छे? पोताना स्वरूपने विशे स्थिरता करवी ए मोक्ष मार्ग छे। अने एवी स्थिरता જેમ 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 થતી જાય છે તેમ તેમ એને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે। એટલે એ દશા જે છે એ આનંદની દશા છે, સુખની દશા છે, શાંતિની દશા છે, એ ઉપાધિ રહિત દશા છે, એ વિકલ્પ વિનાની દશા છે।
અને એમાં જે અનુભવ થાય છે એ અનુભવ અને પૂર્ણ મુક્ત દશામાં અનુભવ છે એ એક જ પ્રકારના અનુભવ છે. એટલે પુરુષાર્થ પણ એ જ છે, અને પછી પુરુષાર્થમાં આગળ વધતા વધતા પૂર્ણપણે એમાં સ્થિર થઈ જાય છે તો પૂર્ણ મુક્ત દશા પ્રગટ થાય છે. પણ બંને છે તો દશા, મુક્તિની દશા, મોક્ષની દશા, એ પણ દશા, એ પણ પર્યાય છે. અને હજી પૂર્ણ દશા નથી થઈ ને સ્વરૂપને વિશે લીનતા રમણતા એવી નિશ્ચય સમિતિ, એ પણ પર્યાય છે. તો એ બંને પર્યાય છે અને એ રીતે એને સખી કહી છે. તો ગુરુદેવ અહીંયા એ વાત સમજાવતા કહે છે અહીંયા કે મુક્ત સ્વરૂપ આત્માના શુદ્ધ પરિણમનની ગતિ એવી સમિતિ તે મુક્તિની સખી છે. આગળ કહે છે કે વસ્તુ અંદરમાં છે પણ બહારમાં છે નહીં, બહારમાં નથી. આ જે વાત કરી એવી વાત જે ક્યાંય મળતી નથી. અને અનુભવ જે છે એ તો નિર્વિકલ્પ અનુભવ છે, એ વિકલ્પમાં નથી. વિકલ્પની અંદર એ આનંદનો અનુભવ થતો નથી. શરીર અને વાણીમાં તો પછી ક્યાંથી હોય, આવી પોતાની ચીજ છે. આગળ કહે છે કે જો ને અહીં ચૈતન્ય ચમત્કાર શબ્દ વાપર્યો છે ને તેનો અર્થ એ છે કે તેની શક્તિમાં, તેની એટલે પોતાના સ્વરૂપની વાત કરી છે એટલે પોતાના ત્રિકાળી દ્રવ્યની શક્તિમાં અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાયના પૂર પડ્યા છે. પોતે ત્રિકાળ શુદ્ધ આત્મદ્રવ્ય છે અને જ્યારે પૂર્ણ શુદ્ધ દશા થાય છે તો કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, કેવળ દર્શનની પર્યાય થાય છે. પછી એવી ને એવી પર્યાય થયા જ કરે છે, થયા જ કરે છે, અનંત કાળ સુધી થયા કરે છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે એ કેવળ જ્ઞાનની પર્યાયના પૂર પડ્યા છે. ક્યાં પડ્યા છે? પોતાના ત્રિકાળી દ્રવ્યમાં પડ્યા છે. કેમ કે એના લક્ષ્ય થતા ત્યાં સ્થિરતા કરતા એવા કેવળ જ્ઞાનની અનંત પર્યાય થાય છે. સ્વભાવને ક્ષેત્રની મોટપની જરૂર નથી. બહુ સરસ વાત સાથે ને સાથે મૂકી દીધી કે કેવળ જ્ઞાનની પર્યાયના પૂર પડ્યા છે એટલે અનંત પર્યાય કેવળ જ્ઞાનની થાય એ તો એનો સ્વભાવ છે. એવો એ તો આત્માનો એવો સ્વભાવ છે. તો એવા સ્વભાવને મોટું ક્ષેત્ર જોઈએ એવી કોઈ જરૂર નથી. અસંખ્ય પ્રદેશી આત્માનું જે ક્ષેત્ર કહીએ છીએ તો એ ક્ષેત્ર જ એવું છે કે એમાંથી અનંત કેવળ જ્ઞાનની પર્યાય બહાર આવે છે, પ્રગટ થાય છે એમ કહેવાય. કઈ મોટું ક્ષેત્ર હોય તો અનંત કેવળ જ્ઞાનની પર્યાય હોય એમ નથી. જે ક્ષેત્ર છે અસંખ્ય પ્રદેશી આત્માનું ક્ષેત્ર છે તો એટલું જ છે. એટલે કઈ એને ક્ષેત્ર અપેક્ષાએ મોટપની કઈ જરૂર નથી. જે કઈ છે તે પોતે પોતાના ક્ષેત્રમાં રહીને, અસંખ્ય પ્રદેશી પોતાનું ક્ષેત્ર એમાં રહીને જ એ કરે છે, થાય છે, પ્રગટ કરે છે, પામે છે, બધું ત્યાં જ છે. એની બહાર તો કાંઈ છે જ નહીં. આત્માને પોતાના ક્ષેત્રની બહાર કાંઈ નથી, કાંઈ લેવા દેવા નથી. નકામાનો એ બહારમાં હાથા મારી રહ્યો છે. વાસ્તવમાં તો એને એના ક્ષેત્રની બહારમાં કાંઈ જ નથી. બહારમાં એ કાંઈ કરી શકતો નથી ને બહારમાંથી કાંઈ અંદરમાં લઈ જઈ શકતો નથી. પોતાનું કાંઈ બહારમાં એ આપી શકતો નથી કે બહારથી પોતાની અંદર કાંઈ લઈ જઈ શકતો નથી. પોતે પોતાના ક્ષેત્રમાં રહીને એ પૂર્ણ આનંદમય છે, સુખમય છે, શાંતિમય છે. પણ આવો એ વિચાર કરે તો એને ખ્યાલ આવે ને, એને એવો વિચાર જ કર્યો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ સ્વભાવને ક્ષેત્રની મોટપની જરૂર નથી. તો આવા અભેદ ચૈતન્ય ચમત્કાર માત્રમાં સ્થિત રહી પોતે એમાં જ રહ્યો છે અને તેમાં પરિણમે તે સર્વદા મુક્ત જ છે. એ વાત તો પ્રવચન સારની છેલ્લી પાંચ ગાથામાં પણ કહી છે ને, તે મુક્ત છે. સાક્ષાત પ્રમાણને મોક્ષ તત્વ જાણવું, ગાથા 272માં એ વાત આવી છે. પૂર્ણ મુક્ત સ્વરૂપ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લઈને જેણે શુદ્ધ પરિણમન પ્રગટ કર્યું તે મુક્ત જ છે. અહીંયા એમ કહ્યું ને કે જેને આવી નિશ્ચય સમિતિ છે એ મુક્ત જ છે, એટલે એ વાત અહીંયા લીધી છે.
હજી ભલે પૂર્ણ મુક્ત દશા પ્રગટ નથી થઈ, પણ જેને આવું પરિણમન થઈ રહ્યું છે કે મુક્ત જ છે અને પર્યાયમાં હવે એ પૂર્ણ મુક્ત સ્વરૂપને પ્રગટ કરી લેશે, પર્યાયમાં પણ એ એવા મુક્ત પૂર્ણ સ્વરૂપને કે મોક્ષને પ્રગટ કરશે જ. આગળ કહે છે કે અહીંયા શબ્દ સમિતિ છે ને, એટલે કે સમ્યક ગતિ, ગમન, પરિણમન કરવું, હિર્યા સમિતિની વાત છે ને, એટલે એમાં ગમનની વાત છે, જોઈને ચાલવું, જોઈને ગમન કરવું, એમ વાત લેવામાં આવી છે. વ્યવહારથી જે સમિતિની વાત કરી, વ્યવહારથી સમિતિની જે વ્યાખ્યા 61મી ગાથામાં કરી, એમાં એમ આવ્યું ને કે જોઈને ચાલવું, જોઈને એનું ગમન થાય કે જેથી એ હિંસાથી બચે, કોઈ જીવની હિંસા થાય નહીં, કોઈ પણ જીવને દુઃખ પહોંચે નહીં, તે બધી વ્યવહારથી વાત આવી. એટલે એ હિર્યા સમિતિની વાત છે, એટલે ગુરુદેવ અહીંયા એ વાત લીધી છે, સાથે ગમન પરિણમન કરવું એમ લીધું છે. એ છે કે સમિતિ છે ને, એટલે કે સમ્યક ગતિ, સમ્યક ગમન પરિણમન કરવું જોઈએ, એટલે એવું જોઈને ચાલવું, એમ આપણે સામાન્ય અર્થ કર્યો. તો હવે અહીંયા એના ઉપરથી જે નિશ્ચયની વાત છે એમાં એમ કહે છે કે અંદર પૂર્ણ આનંદ મુક્ત સ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા છે, તો એવા પોતાના ત્રિકાળી ભગવાન આત્માને જોઈને પરિણમવું તે સમિતિ છે. પોતાના પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્માને, જે કાયમ એક સરખું રહે છે એવું પોતાનું સ્વરૂપ છે, એને જોઈને પરિણમવું તે સમિતિ છે. વ્યવહાર સમિતિમાં એમ કહ્યું ને કે આશરે 8-10 ફૂટ સુધી નજર રાખી અને એ ચાલે છે, એને જોઈને ચાલે છે, એ બધી વાત આવી ને, જેથી કરીને કોઈ સૂક્ષ્મ જીવોની, ત્રષ્ટ જીવની હિંસા ન થાય. તો અહીંયા કહે છે કે ક્યાં જોઈને ચાલવું છે અહીંયા, અને કઈ તરફ ચાલવું છે, તો કે સ્વરૂપમાં ચાલવું છે. સ્વરૂપને જોઈને, પોતાના ભગવાન આત્મા, ત્રિકાળી ભગવાન આત્માને જોઈને ચાલવું, જોઈને પરિણમવું તે સમિતિ છે. મહાસ્વભાવી નિજ પરમાત્માને જોઈને, પરમાત્મા કહેતા પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ જે છે, પરમ તત્વ છે એ પરમાત્મા. મહાસ્વભાવી નિજ પરમાત્મા, નિજ પરમાત્મા શબ્દ છે અહીંયા, નિજ એટલે પોતાનો પરમાત્મા, પોતે પરમાત્મા સ્વરૂપ જ છે, તો એવા પોતાના પરમાત્મા સ્વરૂપને જોઈને, જાણીને, તેની ગતિમાં, પર્યાયમાં ધ્રુવનું પરિણમન કરવું, શુદ્ધ વિતરાગ પરિણતીપણે પરિણમવું, તે સર્વથા મુક્ત દશાની સખી એવી સમિતિ છે. અને તે જીવ પોતે સર્વદા મુક્ત જ છે. જો અહીંયા એક વાત આવી કે તેની ગતિમાં ધ્રુવનું પરિણમન કરવું, ધ્રુવનું પરિણમન કરવું એટલે દ્રષ્ટિ ધ્રુવ તરફ રાખવી, અને એમ કરતા પોતાની વર્તમાન જે પર્યાય થાય છે, નિર્મળ પર્યાય થાય છે, એની અંદર કઈ ધ્રુવ આવી જાય છે એમ નથી. દ્રષ્ટિ ત્યાં કરતા જે નિર્મળ પરિણામ થાય છે એમાં તો એને જે ધ્રુવ રૂપ પડેલા ગુણો છે એનું પરિણમન, જે આનંદ રૂપ, સુખ રૂપ, શાંતિ રૂપ છે, એનો અનુભવ આવે છે, એનો અનુભવ આવે છે. ધ્રુવ રૂપે તો અંદરમાં ગુણો પડ્યા જ છે કે જે બદલાતા નથી, એવા ને એવા જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, વધઘટ થતી નથી, એ ધ્રુવ રૂપ પોતાનું સ્વરૂપ છે. તો એ કાંઈ પર્યાયમાં આવી નથી જતું, પણ એનું જે પરિણમન છે, એક રૂપ પરિણમન છે, જે આનંદદાયક છે, જે સ્વાનુભૂતિ દ્વારા અનુભવમાં આવે છે, સ્વની અનુભૂતિ દ્વારા અનુભવમાં આવે છે, તો એ ધ્રુવનું લક્ષ કરતા એને અનુભવમાં આવે છે એમ એ પરિણમનની વાત છે. પરિણમન થાય છે, પરિણમન થાય છે તો અંદરમાં જે ગુણ પડ્યા છે એનું એ પરિણમન થાય છે, એનું ભવન થાય છે, એ તો કારણ શુદ્ધ પર્યાય છે. એ પરિણમન જે છે એ તો કારણ શુદ્ધ પર્યાય છે કે જે બદલાતી નથી અને ત્રિકાળ એક સરખી રહે છે, અને એવું પરિણમન થાય છે માટે એ બધા ગુણો છે કે એને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે, એને અનુભવે છે, એને આનંદ રૂપે, શાંતિ રૂપે, સુખ રૂપે અનુભવે છે.
એટલે એમ એ ધ્રુવનું પરિણમન કરવું એવો અર્થ એ છે. અને એમ જે પરિણામ થયા એ પરિણામ વિતરાગી પરિણામ છે, એટલે કહે છે કે એ શુદ્ધ વિતરાગ પરિણતિપણે પરિણમવું, અને તે પરિણમવું શુદ્ધ વિતરાગ પરિણતિપણે પરિણમવું તે સર્વથા મુક્ત દશાની સખી એવી સમિતિ છે. હજી પૂર્ણ દશા નથી થઈ, પૂર્ણ દશા તો મુક્ત દશા એટલે કે મોક્ષની દશા છે, પણ આવું પરિણમન શુદ્ધ વિતરાગી પરિણતિ થવી એને આ સમિતિ કઈ, નિશ્ચય સમિતિ કઈ. અને એવું જેને પરિણમન થાય છે એ જીવ પોતે સર્વદા મુક્ત જ છે. હજી પૂર્ણ મુક્ત દશા નથી થઈ, છતાં પણ એને માટે મુનિરાજ એમ કહે છે કે એ સર્વદા મુક્ત જ છે. એટલે ગુરુદેવ કહે છે કે ભારે વાત, જો વાત ચાલે છે વ્યવહાર ચારિત્ર અધિકારમાં વ્યવહાર સમિતિની. વાત તો એ હતી ને 61મી ગાથામાં એ હતી, એમાંથી પછી નિશ્ચયની વાત કાઢી. તો મુનિરાજે કઈ ઘરની વાત નિશ્ચયની કાઢી છે એમ નથી, કેમ કે જયારે એને વ્યવહાર નામ આપ્યું તો વ્યવહાર તો ત્યારે જ શક્ય થાય કે જો નિશ્ચય સાથે હોય તો. એટલે વ્યવહારની વાત કરીને જો એ વ્યવહાર સાચો વ્યવહાર હોય તો પછી નિશ્ચયની વાત તો હોય જ ને. એટલે મુનિરાજે નિશ્ચયની વાત સાથે સમજાવી છે, અને એ નિશ્ચયની વાત સમજાવી એટલે એના પછીના એમના જે ભાવ હતા એ આ પ્રકારે થયા ભાવ. એટલે એમણે નિશ્ચય સમિતિની વાત મુક્ત દશાની સખી તરીકે લઈ અને સમજાવી અને ઉપદેશાત્મક કથન કર્યું. ગુરુદેવ અહીંયા કહે છે કે વ્યવહાર ચારિત્ર અધિકારમાં વાત તો વ્યવહાર સમિતિની છે, છતાં નિશ્ચય સમિતિની વાત કરે છે. કેમ કે વ્યવહાર સમિતિ કોને હોય, વ્યવહાર સમિતિ કોને હોય, કે નિશ્ચય સમિતિ વાળા જીવને એ વ્યવહાર સમિતિ હોય. અને એ વ્યવહાર સમિતિ કયા પ્રકારે છે, તો કે જે નિશ્ચય સમિતિ વાળા જીવ છે એવી જેની પરિણતિ છે, જેની શુદ્ધ પરિણતિ છે, એ જયારે બહારમાં છે ત્યારે એને વિકલ્પ છે, એ શુભ વિકલ્પ છે, એ વખતે શુભ ઉપયોગ હોય છે તો એને વ્યવહાર સમિતિ કહેવામાં આવે છે. એ વાત 61મી ગાથામાં આવી ગઈ. તો નિશ્ચય સમિતિ વાળા જીવને જે વિકલ્પ છે, વિકલ્પ છે ત્યારે તો એ બહારમાં છે. અહીંયા તો મુનિની મુખ્યતાથી વાત છે ને, કથન બધું આખું મુનિની મુખ્યતાથી કરવામાં આવ્યું છે ને, એ સાતમા કુંસ્થાનની દશામાં છે ત્યારે પોતે પોતાના સ્વરૂપને વિશે છે અને એમની પરિણતિ શુદ્ધ પરિણતિ છે. જે વખતે પોતાનો ઉપયોગ શુદ્ધ છે, નિર્વિકલ્પ ધ્યાનમાં છે, ઉપયોગ શુદ્ધ છે, ત્યારે તો પરિણતિ શુદ્ધ છે જ, પણ બહારમાં આવે છે, સ્વરૂપમાંથી બહારમાં આવે છે અને વિકલ્પ છે તે વખતે પણ એમની પરિણતિ તો શુદ્ધ જ છે, પરિણતિ શુદ્ધ છે અને એ વખતે ઉપયોગ શુભ છે. એટલે શુભ ઉપયોગ છે એ વખતે વિકલ્પ જે છે એ આ અનેક પ્રકારના વિકલ્પ હોય, એમાં જીવની રક્ષાનો ભાવ પણ હોય, આ વ્રતના ભાવ પણ હોય, તો એ બધાને એ વ્યવહારથી વ્રત અથવા તો વ્યવહારથી સમિતિ કહેવામાં આવે છે. એ વખતે પણ એમની પરિણતિ તો શુદ્ધ છે. પરિણતિ શુદ્ધ કઈ રીતે છે, તો કે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે અને પોતાના સ્વરૂપનો એવો અનુભવ થયા પછીથી પોતે કોણ છે એ સ્પષ્ટ થયું છે. એટલે પોતે કોણ છે એ અનુભવ સહિત સ્પષ્ટ થયું છે ત્યારે બહારમાં આવે ત્યારે હવે આ મનુષ્યપણું છે કે આ રમેશપણું છે એ વાત રહેતી જ નથી. એવો અનુભવ થયા પછીથી પોતે પોતાને ન તો મનુષ્ય માને છે કે ન તો પુરુષ માને છે કે ન તો જે દશા છે વર્તમાન એ રીતે કોઈ રીતે એ માનતા નથી. એવું એમને માનવું પડતું નથી, યાદ કરીને એ કરવાની જરૂર પડતી નથી, કેમ કે પોતે કોણ છે એ તો સ્પષ્ટ છે, અનુભવ થયો છે એટલે પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. એ વાત જ સતત રહ્યા કરે છે, ભલે ને બહારમાં છે શુભ વિકલ્પ છે ત્યારે પણ એ જ વાત છે કે પોતે તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એ વાત જ હોય છે. એટલે એવી પરિણતિ છે તે શુદ્ધ પરિણતિ છે, અને એવી શુદ્ધ પરિણતિ જેને હોય એને શુભ વિકલ્પ હોય તો એ શુભ વિકલ્પ કેવો હોય, જીવની રક્ષાનો ભાવ આવે, જીવને વેદાંતનો ભાવ આવે. તો જે કંઈ બહારમાં કાંઈ પણ ક્રિયા થાય દરેક વખતે કોઈ પણ પ્રકારે હિંસા ન થાય એવો જોઈએ. એટલે એને કારણે થઈને આ બધા વ્રત અને સમિતિ વગેરે હોય છે, તો એ બધું વિકલ્પમાં છે. અને વિકલ્પમાં કેમ છે, આપણે ગઈ વખતે પણ વાત કરી હતી,
विकल्प में एटला माटे छे के खरेखर तो जे कई क्रिया थाय छे ए बधी तो शरीर नी थाय छे ने। चालवानी क्रिया आत्मा करे छे के शरीर करे छे? चाले छे कोण? शरीर चाले छे। तो शरीर नी क्रिया ने ए मुनिराज कई पोतानी क्रिया तो मानता नथी, पण छतां एमने विकल्प एटलो एम होय छे के ए वखते कोई जीवनी हिंसा न थाय, सूक्ष्म जीवनी पण हिंसा न थई जाय, कोई ने दुख न पहोंचे, ए विकल्प में ज छे। કેમ કે એ કરી તો શકતા નથી, આત્મા ખરેખર કઈ શરીર દ્વારા કઈ કાર્ય કરે છે એમ તો છે જ નહીં। ઉપવાસનો ભાવ આવે છે, વ્રતનો ભાવ આવે છે, તપના ભાવ આવે છે, તો એ ભાવ છે, એવો વિકલ્પ છે, એ શુભ વિકલ્પ છે। વાસ્તવમાં એ કઈ કરે છે? આત્મા કઈ ઉપવાસ કરે છે? આત્મા તો કરતો નથી। એટલે જેટલા વ્રત કયા, આપણે વાત કરી હતી કે અહિંસાનું વ્રત લઈએ કે સત્યનું વ્રત લઈએ કે અચોર્ય વ્રત લઈએ કે બ્રહ્મચર્યનું વ્રત લઈએ, તો એ બધા ખરેખર શું છે? આત્મા ને એવા વ્રત કઈ રીતે હોય? એ તો વિકલ્પ છે, પોતાને એવો શુભ વિકલ્પ છે, એવો એ વખતે એમનો ઉપયોગ હોય છે, શુભ ઉપયોગ હોય છે, અને એને કારણે પુણ્યના બંધ પણ એમને પડે છે। કેમ કે એ કઈ પરના તો કરતા થતા નથી। જે જે વ્રત આપણે કહીએ છીએ એ બધા વ્રત જે છે એમાં તો શરીરની અપેક્ષા રહેલી છે, તો શરીરના કાર્ય તો આત્મા કરતો નથી, એટલે એને શુભ ભાવ અથવા તો શુભ ઉપયોગ કે વિકલ્પ કહેવામાં આવ્યા છે। તો એ બધાને વ્યવહાર કરવો, એટલે ચારિત્રની વાત કરી કે સમિતિની વાત કરી, તો એની અંદર વ્રતની વાત કરી કે સમિતિની વાત કરી, તો એ બધાને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવ્યું, એ વ્યવહાર સમિતિ કહેવામાં આવી, અને વ્યવહાર તપ વ્યવહાર વ્રત કહેવામાં આવ્યા કે વ્યવહાર તપ કહેવામાં આવ્યું। હવે જ્યારે એને વ્યવહાર કર્યું તો પછી નિશ્ચય શું છે એવો પ્રશ્ન થાય, એટલે મુનિરાજે સ્પષ્ટ કરી દીધું કે નિશ્ચય તો એ છે કે પોતે પોતાના સ્વરૂપને વિશે રહે છે, એ જ નિશ્ચય છે, એ જ નિશ્ચય વ્રત છે, એ જ નિશ્ચય સમિતિ છે, એ જ નિશ્ચય તપ છે, સ્વરૂપને વિશે જે રમણતા થાય છે એ જ નિશ્ચય છે। એટલે એવા નિશ્ચય સમિતિ વાળા જીવો ભલે બહારમાં આવ્યા હોય તો પણ એમની પરિણતિ શુદ્ધ છે, અને એવી શુદ્ધ પરિણતિ જે પરિણમી રહ્યા છે એમને આવા શુભ વિકલ્પ હોય છે, એને વ્યવહાર સમિતિ કહેવામાં આવે છે। સરળ છે, અટપટું નથી, અલંકારિક ભાષામાં અને એવા સુંદર કાવ્ય રૂપે મુનિરાજે આ વાત કરી છે, એટલે પહેલા જરાક એમ લાગે પણ પછી સમજાય છે કે આ તો બધું સ્પષ્ટ જ છે, ગુરુદેવે વારંવાર જે પોતાના સ્વરૂપમાં જવાની વાત કરી છે એ જ વાત અહીંયા કરી છે, સમયસારમાં પણ એ વાત છે, અહીંયા પણ એ જ વાત છે। અહીંયા આગળ કહે છે કે ત્રિકાળી પૂર્ણ આનંદ પ્રભુ આત્મા અનંત શક્તિના એક રૂપ પણે છે, કે જેની એક એક શક્તિમાં અનંત અનંત સામર્થ્ય છે। આવો ત્રિકાળી મુક્ત સ્વભાવ છે, તેની પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરવામાં પોતાનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને એવા સામર્થ્ય સહિત છે, અનંત ગુણ છે તો અનંત સામર્થ્ય છે, અનંત શક્તિ છે તો એવું સામર્થ્ય છે, અને પોતે અવિનાશી છે એટલે કોઈ એને નુકસાન પહોંચાડે કે નાશ થાય એવું તો છે નહીં, અને પોતે પૂર્ણ છે, અપૂર્ણ પણ નથી, કોઈની એને અપેક્ષા પણ નથી, આવું પોતાનું ત્રિકાળ સ્વરૂપ તો છે જ। તો કહે છે કે એ આવો ત્રિકાળી મુક્ત સ્વભાવ છે, તો તેની પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરવામાં, એની પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરવામાં એટલે મુક્તિને પ્રાપ્ત કરવામાં, મોક્ષને પ્રાપ્ત કરવામાં તેની સખી બહેનપણી એવી સમિતિ કારણ છે। જો આ કારણ છે એમ કહ્યું તો એ કઈ રીતે કારણ છે? તો એ નિશ્ચયથી જે સમિતિ જે છે એ જ આખો મોક્ષનો માર્ગ છે, એટલે એમ એ કારણ છે। એટલે ખરેખર તો એ પણ વ્યવહાર છે, કેમ કે દરેક સમયે નવી પર્યાય જે થાય છે એ કંઈ પૂર્વની પર્યાયને કારણે થાય છે એવું નથી, અને જે પર્યાય થાય છે એ પર્યાય તો ધ્રુવનું લક્ષ કરતા થાય છે, નહીં કે એ પૂર્વની નિર્મળ પર્યાય છે એનું લક્ષ કરતા થાય। એટલે અહીંયા જે કારણ છે એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે, કેમ કે એ મોક્ષ માર્ગરૂપ છે, એ જ મોક્ષ માર્ગ છે એટલે એને કારણ કહ્યું છે। કહે છે કે તે સમિતિ પૂર્ણ આનંદ સ્વરૂપ આત્માની નિર્મળ વિતરાગપણે ગતિ પરિણતિ થવી તે છે, નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ શાંતિ, નિર્વિકલ્પ આનંદરૂપ
જે આ શુદ્ધ ગતિ પરિણતિ છે એટલે કે સમવત્તા ઇતિ એટલે સમ્યક પ્રકારે શુદ્ધતાનું પરિણમન થવું એવી જે આ સમિતિ છે તે સર્વદા મુક્ત જ છે. જેને આવી સમિતિ છે એ સર્વદા મુક્ત જ છે. સમિતિ એટલે આત્માને જોઈને ચાલવું. અહીંયા તો નિશ્ચય સમિતિની વાત ચાલે છે. આત્માને જોઈને ચાલવું, પોતાના સ્વરૂપને જોઈને ચાલવું. ચાલવું ક્યાં, કઈ તરફ? સ્વરૂપ તરફ જવું, સ્વરૂપ તરફ રહેવું, સ્વરૂપ તરફ ઢળવું, ધ્રુવ તરફ ઢળવું, સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી. આ બધા એકાર્થવાચક શબ્દો છે. કહે છે કે સમિતિ એટલે આત્માને જોઈને ચાલવું. આત્માને જોઈને ચાલવું એટલે એટલે આત્મા અખંડ આનંદ પ્રભુ છે એમ તેને જોઈને પરિણમન કરવું. બીજી રીતે કહીએ તો આત્માને જોઈને ચાલવું એટલે કે આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ દ્રવ્ય સ્વરૂપ દ્વારા જાણીને એને આત્મસાત કરીને પરિણમવું. આત્મસાત કરતા પછી એવો જ પુરુષાર્થ ઉપડે છે. આત્માને જોઈને ચાલવું એટલે આત્મા અખંડ આનંદ પ્રભુ છે એમ તેને જોઈને જાણીને સમજીને પછી એવું પરિણમન કરવું, એ તરફ વળવું. જે જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં રખડે છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં રખડે છે, એ જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળતા એટલે એ ઉપયોગને ધ્રુવ તરફ વાળતા, સ્વરૂપ તરફ વાળતા, ત્યાં એકાગ્રતા કરતા એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ થાય છે અને એવા નિર્મળ પરિણામ થાય છે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે નિશ્ચય સમિતિનું પરિણમન તો કહે છે કે ચૈતન્ય ચમત્કારમય ધ્રુવનું અવલંબન લઈને સમ્યકપણે શુદ્ધપણે પરિણમવું તે છે. જો અહીંયા અવલંબનની વાત મુખ્ય કરીને વાત કરી છે કે એ પરિણમન ચૈતન્ય ચમત્કાર ધ્રુવનું અવલંબન લઈને સમ્યકપણે શુદ્ધપણે પરિણમવું એ નિશ્ચય સમિતિનું પરિણમન છે. પરનું અવલંબન નથી, કોઈ બહારમાં કોઈનું અવલંબન છે એમ નહીં. તીર્થંકર ભગવાન સાક્ષાત બિરાજમાન હોય તો એનું કઈ અવલંબન લેવાય છે એમ નથી. પોતાના નિજ ત્રિકાળી ધ્રુવનું અવલંબન લેવું એટલે કે એકાગ્રતા ત્યાં કરવી, એનો આશ્રય કરવો, એ જ એકમાત્ર આદરણીય છે. પોતાનું નિજ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે તે જ આશ્રય કરવા લાયક છે એટલે એને આદરણીય કહીએ છીએ. આદરણીયનો અર્થ એમ નહીં કે એ માન આપવા લાયક, એવો અર્થ નહીં. કેમ કે માન આપવા લાયક તો પ્રભુ છે, તીર્થંકર ભગવાન, દિનેશ્વર ભગવાન, એ બધા આપણને આદર એ રીતે તો છે જ, કેમ કે એમની કરુણા વર્તે છે. તો અહીંયા એ રીતે આદરણીય નહીં, પણ જેનો આશ્રય કરવા લાયક છે એ અપેક્ષાથી આદરણીય શબ્દ પણ વપરાય છે. તો અહીંયા કહે છે કે ચૈતન્ય ચમત્કારમય ધ્રુવનું અવલંબન લઈને સમ્યકપણે શુદ્ધપણે પરિણમવું તે નિશ્ચય સમિતિનું પરિણમન છે. બીજી રીતે કહીએ તો જેવું સ્વરૂપ છે તેવું પરિણમવું તે સમિતિ છે. જેવું સ્વરૂપ છે તેવું પરિણમવું તે સમિતિ છે. આ નિશ્ચય સમિતિ અને તે સિવાય બહારમાં જોઈને ચાલવાનો શુભરાગ તો પૂર્ણપણે વિકલ્પ વ્યવહાર સમિતિ છે. તે વ્યવહાર સમિતિ આત્મવસ્તુમાં અને ધર્મીની પર્યાયમાં પણ નથી. આ વ્યવહાર સમિતિ છે એ આત્મામાં નથી. આત્મા તો ત્રિગાળી શુદ્ધ દ્રવ્ય છે, એની અંદર કાંઈ એ વ્યવહાર સમિતિ નથી અને ધર્મીની પર્યાયમાં પણ નથી. ધર્મીની પર્યાય એટલે જે નિર્મળ પરિણામ છે એ નિર્મળ પરિણામની અંદર આ વ્યવહાર સમિતિના પરિણામ નથી. વ્યવહાર સમિતિના પરિણામ તો શુભ ઉપયોગ છે, શુભ ભાવ છે અને એ તો શુભ પરિણામ છે. જ્યારે ધર્મીની પર્યાય કહીએ એટલે એ તો મોક્ષ માર્ગના પરિણામ હોય, એ તો નિર્મળ પરિણામ હોય અને એ તો સ્વરૂપના આશ્રય થતા પરિણામ હોય. જ્યારે વ્યવહાર સમિતિ એ તો શુભ ભાવ છે અને એમાં લક્ષ્ય છે તે પરનું લક્ષ્ય છે એટલે એ પરમાં જાય છે. એ શુભ ભાવ છે એટલે એ પરમાં જાય છે. તે વ્યવહાર સમિતિનું જ્ઞાન જ્ઞાનીને હોય છે. જ્યારે એવો વિકલ્પ એમને હોય છે, એવો શુભ વિકલ્પ હોય છે, જ્યારે એ ગમન કરે છે તો એવું વિર્યા સમિતિ રૂપ શુભ વિકલ્પ એમને હોય છે અને એને પણ પાછા એ પોતાથી જુદો જાણે છે કે આ વિકલ્પ શુભ વિકલ્પ છે
हूँ तो भगवान आत्मा ज्ञान स्वरूप एटले ज्ञानी एने ज्ञान में जाने छे। आवी रीते संतोनी समिति होय छे। अहीं कहे छे कि ईर्ष्या समिति एटले जोईने चालवू। तो शू जोईने चालवू? जोईने चालवू एटले शू? शू जोईने चालवू? तो कहे छे कि जोईने चालवू एटले भगवान आत्मा ने पोताना निज त्रिकाली द्रव्य ने कि जे पूर्ण चैतन्य चमत्कार छे तेने जोईने तेनू परिणमन करवू। परिणमन करनार कोण छे? पोते तो परिणमन करनार छे। कई रीते परिणमन करे छे? समय समय पोते ज्ञान करे छे ने ए मोटामां मोटू परिणमन छे। एने ख्यालमां आवे एवुं परिणमन छे। कोई समय एवो नथी कि एने पोते पोताने ख्यालमां ना आवतो होय, पण ए एने इग्नोर करे छे, एना तरफ लक्ष नथी करतो। दरेक समय खरेखर तो एने पोते पोताने जणाय ज छे। ज्यां ने त्यां हूँ हूँ करे छे ने कि हूँ आम हूँ हूँ हूँ। ए हूँ कहता हूँ कोण? ए हूँ छे ए ज ज्ञान स्वरूप भगवान आत्मा छे। એટલે પરિણમન કરે છે એ પોતે જ કરી રહ્યો છે, પણ એનું લક્ષ્ય ક્યાં છે એની અહીંયા તો વાત છે। અહીંયા એમ કહે છે કે પોતાના સ્વરૂપને, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એનું લક્ષ્ય કરી અને પરિણમન કરવું એટલે એ નિર્મળ પરિણમન થાય। કેમ કે પોતાની ચીજ એવી ત્રિકાળી શુદ્ધ છે તો ત્યાં એકાગ્રતા કરતા પોતાનું પરિણમન જે થાય છે, જે પર્યાય થાય છે, જે પોતાની દશા થાય છે અથવા તો પોતે જે દશારૂપે થાય છે એ નિર્મળ છે। એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે। એટલે કહે છે કે જોઈને ચાલવું એટલે ભગવાન આત્માને, કોણ ભગવાન આત્મા? કે જે પૂર્ણ ચૈતન્ય ચમત્કાર માત્ર છે તેને જોઈને તેનું પરિણમન કરવું। પરંતુ એ આત્મા પૂર્ણ સ્વરૂપ છે એવો દ્રષ્ટિમાં સ્વીકાર થવો તે અપૂર્વ ચીજ છે। હા, જો ગુરુદેવે અહીંયા આપણને ખૂબ પ્રેમથી સમજાવતા હોય એ રીતે વાત લીધી છે, કેમ કે આ વાત હજી બધાને બેસતી નથી। એટલે તીર્થંકર ભગવાનનું મહાત્મા આવે, તીર્થંકર ભગવાનના સમુદ્રમાં જાય તો એમનું મહાત્મા આવે, પણ તીર્થંકર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે ને એમાં એને પોતાને ભગવાન આત્મા કહ્યો છે ને એ વાત હજી એને પકડાતી નથી। એટલે એને પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવતું નથી। ગુરુદેવ અહીંયા કહે છે કે એ પોતે ચૈતન્ય ચમત્કાર, એ આત્મા પૂર્ણ સ્વરૂપ છે, એ પોતે પોતે ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ છે એવો એને દ્રષ્ટિમાં સ્વીકાર થવો તે અપૂર્વ ચીજ છે। એવો દ્રષ્ટિમાં સ્વીકાર થવો એટલે દ્રષ્ટિ કહેતા શ્રદ્ધા, એવો શ્રદ્ધામાં સ્વીકાર થવો કે પોતે ભગવાન આત્મા પૂર્ણ ચીજ છે અને એવી પૂર્ણ ચીજ છે, અપૂર્વ ચીજ છે। અપૂર્વ તો એટલા માટે કે એનું લક્ષ નથી થયું એટલે અપૂર્વ, બાકી વસ્તુ તો અનાદિની છે જ, પણ જ્યારે જ્યારે એને જાણે ત્યારે એ ચીજ એને પ્રાપ્ત થઈ કહેવાય ને, એટલે એ રીતે અપૂર્વ ચીજ, પૂર્વે એને જાણી નથી એટલે જ્યારે એનો સ્વીકાર થાય ત્યારે એને એ અપૂર્વ ચીજ હાથ આવી એમ કહેવાય। એટલે ગુરુદેવ કહે છે કે એવો દ્રષ્ટિમાં સ્વીકાર થવો તે અપૂર્વ ચીજ છે। બીજી રીતે કહીએ તો જે દ્રષ્ટિમાં સ્વીકાર થયો એટલે એવી શ્રદ્ધા થઈ, એ શ્રદ્ધા અપૂર્વ ચીજ છે। કઈ શ્રદ્ધા? પોતાના પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા, એ અપૂર્વ ચીજ છે। બંને રીતે અર્થ એ રીતે થાય છે અને એ જ કરવાનું છે, એ જ કરવાનું છે। અનાદિકાળથી એક સમયની પર્યાયનો જ તેને અભ્યાસ છે, એક સમયની પર્યાયનો જ અભ્યાસ છે, એમ જ છે। એ કઈ પર્યાયને જુએ? જે પ્રગટ છે એને જુએ, જે પર્યાય પ્રગટ છે એનું લક્ષ્ય કરે છે ને। એટલે જે પ્રગટ છે એની જ રમતમાં એ રમી રહ્યો છે, તેથી એને અનાદિથી એ એક સમયની જે પ્રગટ પર્યાય છે એનું લક્ષ્ય રહે છે અને પરિણામ શું આવે છે? શુભાશુભ ભાવ અને બંધ અને ભવના ભ્રમણ। જે પ્રગટ છે તેની જ રમત રમે છે, તેથી ભગવાન આત્માના કે જે આખો પૂર્ણ સ્વરૂપ મહાપ્રભુ ચૈતન્ય ચમત્કાર માત્ર વસ્તુ છે તેના સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ આનંદથી નથી,
અનાદિથી નથી, એટલે એને પોતાના સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ અનાદિથી થઈ નથી. આત્મા ચીજનું મહાત્મ એને હજી આવ્યું જ નથી, એની દ્રષ્ટિ થઈ નથી, એની શ્રદ્ધા થઈ જ નથી, અનાદિથી એ શ્રદ્ધા થઈ નથી. જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી એને એવી શ્રદ્ધા ખરેખર થઈ નથી. એને શબ્દમાં સ્વીકાર્યું છે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એવું શબ્દમાં સ્વીકાર્યું છે. રગસ્રુતનો અભ્યાસ કર્યો છે, માહિતીરૂપ અભ્યાસને કારણે એવો એને શબ્દ દ્વારા સ્વીકાર છે, પણ એને આત્મસાત એ વાતને કરી નથી, આત્મસાત નથી કરી, એટલે એવો પુરુષાર્થ એને ઉપડતો નથી. ઘણા લોકો પૂછે છે કે આ વાત તો બરાબર બધું સમજીએ છીએ પણ જે કેમ કાંઈ થતું નથી. આવો પ્રશ્ન ઘણી વાર સ્વાધ્યાયમાં પૂછવામાં આવે છે, શિબિર વખતે ખાસ કરીને પૂછવામાં આવે છે કે રમેશભાઈ બધી વાત બરાબર તમે કહો છો, બધું સમજાય છે, સમજીએ છીએ, શાસ્ત્રના અભ્યાસ વખતે પણ બરાબર છે, પણ પછી આગળ કાંઈ ચાલતું નથી, કેમ કાંઈ થતું નથી. એનો જવાબ અહીંયા ગુરુદેવે અહીંયા આપી દીધો છે કે એવા સત્યનો સ્વીકાર જે છે એ સાચા અર્થમાં થયો નથી, શબ્દ દ્વારા થયો છે, માહિતી રૂપે એ સ્વીકાર છે, એ આત્મસાત થયું નથી. એટલે એને માટે આ બધું જે છે અભ્યાસ છે, માહિતી રૂપ છે, દ્રવ્યશ્રુત નથી. આને દ્રવ્યશ્રુત તો ત્યારે જ કહેવાય કે જો ભાવશ્રુત સામે પ્રગટ કરે તો એને માટે એ દ્રવ્યશ્રુત છે. હવે આપણે એને કહીએ કે શાસ્ત્રને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ, પણ એ કોને માટે કે જે એને સમજી અને આત્મસાત કરી અને એવો પુરુષાર્થ આદરે છે એને એવું ભાવશ્રુત પ્રગટ થાય છે, તો એને એ દ્રવ્યશ્રુત કહેવાય. ગુરુદેવ કહે છે કે આખો પૂર્ણ સ્વરૂપ મહાપ્રભુ ચૈતન્ય ચમત્કાર માત્ર વસ્તુ છે, તો તેના સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ અનાદિથી એને થઈ નથી, એટલે આત્મચીજનું મહાત્મા એને કેવી રીતે આવે. અરે રે, ચૈતન્ય મહાપ્રભુ પૂર્ણ આનંદ સ્વરૂપ હોવા છતાં અજ્ઞાનીને તેની સન્મુખતા નથી, તેનો સ્વીકાર નથી. એટલે કે અજ્ઞાનીને ત્રિકાળી ભગવાન આત્માનો અસ્વીકાર છે. જો એના પ્રત્યેનો કઈ દ્વેષ છે એમ નથી કહેવું, અસ્વીકાર છે એમ કહેતા એમ સમજાવવું છે કે એવા સ્વરૂપનો જો ખરેખર એને સ્વીકાર થયો હોય તો એ જ પુરુષાર્થ છે. આપણે પુરુષાર્થની વ્યાખ્યા શું કરીએ છીએ કે સત્યનો સ્વીકાર અને એવી જ આત્મજાગૃતિ. જો સત્યનો સ્વીકાર થયો જ હોય, પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા છે, પોતે શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, આવો સ્વીકાર થયો જ હોય એને, તો એ જ્યારે જ્યારે વિભાવ ભાવે થાય ત્યારે એને એવી જાગૃતિ હોવી જ જોઈએ કે આ વિભાવ ભાવે હું થાઉં એવું તો મારું સ્વરૂપ નથી, ને આ વિભાવ ભાવે થયો, આ મને શોભતું નથી, એમ કરીને પાછો વળવો જોઈએ. એને દરેક સમયે એવા એને પ્રતિક્રમણ થવા જોઈએ અને એ પાછો પોતાના સ્વરૂપ તરફ વળે, તો એનો અર્થ એ થયો કે એને પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાન સ્વરૂપનો સ્વીકાર થયો છે. આવું નથી થતું અને માત્ર સ્વાધ્યાય કરે એક કલાક એટલી વાર જ આત્મા શુદ્ધ, આત્મા જ્ઞાન સ્વરૂપ એમ એ સ્વાધ્યાય કરે એટલી વાર એ વાતને બોલે પોપટની જેમ રટે, તો એને ખરેખર સ્વીકાર નથી થયો. જે જે વાત આત્મા વિશેની આવે એને પોતાની ઉપર ઉતારે કે આ મારી વાત છે ને, હું જ્ઞાન સ્વરૂપ છું, અને હું જ્ઞાન સ્વરૂપ છું એની દ્રઢતા થાય, ખૂબ ખૂબ દ્રઢતા થાય અને એવો જ સ્વીકાર થાય, તો પછી એવી જાગૃતિ પણ રહેવી જોઈએ કે આ વિભાવ ભાવ શુભ કે અશુભ ભાવ ને એમાં રાચી રહેવું ને એને લઈને સુખી ને દુઃખીની કલ્પનાઓ કરવી, આ બધું મને હોય જ નહીં. હું કેવડી ભગવાનના જ્ઞાનમાં શુદ્ધ દેખાયો છું તો મને આ બધું શોભે નહીં, આ બધું મારું કાંઈ સ્વરૂપ નથી, હું તો જ્ઞાન સ્વરૂપ છું, હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, એમ કરી અને એ પાછો વળે, કોઈ પણ પ્રકારે કોઈ તરફ દ્વેષ થયો હોય તો ત્યાંથી એ મિચ્છામી વિક્રમ કરી, એટલે કે એ પ્રાયશ્ચિત સાથે જ કરી લે કે અરે આવો ભાવ મને હોય નહીં, હું ક્ષમા માંગુ છું, પ્રતિક્રમણ કરી, એ જ સમયે એ પ્રતિક્રમણ એ એક મિનિટનું જ પ્રતિક્રમણ હોય, અને પાછો વળે. પાછો ક્યાં વળે? સ્વરૂપ તરફ, સ્વરૂપ તરફ પાછો વળે, તો એને સ્વીકાર થયો છે એમ કહેવાય, તો એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે એમ કહે. પછી એ પુરુષાર્થ આગળ વધારે છે અને પોતાના સ્વરૂપને વિશે જેમ દ્રઢતા કરતો જાય છે, શાસ્ત્રના અભ્યાસમાંથી જે 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 વાતને વાંચે છે, સમજે છે અને પોતાની ઉપર લે છે, તો એની દ્રઢતા ખૂબ વધી જાય છે. એટલે પછી એવો જ
પુરુષાર્થ ઉપડે છે, પછી એકાગ્રતાનો પુરુષાર્થ થાય છે અને એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. અહીંયા કહે છે કે ચૈતન્ય મહાપ્રભુ પૂર્ણ આનંદ સ્વરૂપ હોવા છતાં અજ્ઞાનીને તેની સન્મુખતા નથી, તેનો અસ્વીકાર છે, એનો સ્વીકાર નથી. એટલે કે અજ્ઞાનીને ત્રિકાળી ભગવાન આત્માનો અસ્વીકાર છે, એનો સ્વીકાર નથી. તેની વિમુક્તામાં અસ્વીકારમાં તેને નિમિત્ત રાગ અને પર્યાય એક અંશ તેનો સ્વીકાર છે. પૂર્ણ તત્વનો સ્વીકાર નથી અને પર્યાયનો સ્વીકાર છે, નિમિત્તનો અને રાગનો સ્વીકાર છે. તો કહે છે કે પરંતુ હવે આવો જે અંદરમાં પૂર્ણ સ્વરૂપ મહાપ્રભુ ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા છે, તેને પર્યાય દ્વારા અવલંબે તો તેનું પરિણમન શુદ્ધ થાય, અર્થાત જેવો પોતે છે તેવું શુદ્ધ પરિણમન થાય. જો અવલંબન કરનાર તો પર્યાય છે ને, ત્રિકાળી ધ્રુવનું અવલંબન કરવું, એનો આશ્રય લેવો, તો એ કોણ કરે છે? એ વર્તમાન પર્યાય કરે છે, વર્તમાન જ્ઞાનની પર્યાય, એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વસન્મુખ થાય છે, એટલે એ તો પર્યાય છે. તો એટલે પર્યાય દ્વારા પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપને અવલંબે છે. પોતે ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર છે એ નિર્ણય, અને પછી તેને એ પુરુષાર્થમાં શું કરે છે? તો કે એનો એ સ્વીકાર કરે છે, એમાં એકાગ્રતા કરે છે, તો એ એકાગ્રતા કરનારી તો પર્યાય છે. આખો પુરુષાર્થ તો પર્યાયમાં છે ને. શું કહે છે? કે અંદરમાં પૂર્ણ સ્વરૂપ મહાપ્રભુ ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા છે, તેને પર્યાય દ્વારા અવલંબે તો તેનું પરિણમન શુદ્ધ થાય, અર્થાત જેવો પોતે છે તેવું શુદ્ધ પરિણમન થાય, અને તે આત્માની ગતિ છે, મતિ છે, ફળ છે, મુક્ત દશા છે. પોતે એવા પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ તરફ વળે છે તો એ વળનારી તો પર્યાય છે, એ અવલંબન કરે છે તો એ અવલંબન કરનારી પોતાની પર્યાય છે, અને એમ થતાં જે પરિણામ ફળ સ્વરૂપે છે તે નિર્મળ પરિણામ છે, આનંદના પરિણામ છે, સુખના પરિણામ છે, એ અલૌકિક આનંદના વેદનના પરિણામ છે, શાંતિના પરિણામ છે, નિરુપાધિના પરિણામ છે. અને એમાં આગળ વધતા વધતા એમાં જે સ્થિર થાય છે તો પૂર્ણ આનંદની દશા એટલે મુક્તિની દશાને પ્રાપ્ત કરે છે, એવા પરિણામ થાય છે. આગળ અહીંયા 72મા પાના ઉપર કહે છે, બહુ સુંદર વાત કરી છે ગુરુદેવ. કહે છે કે આખી દુનિયા ગમે તેવી હો. શું કહે છે? આખી દુનિયા ગમે તેવી હો તો તે તેની પાસે રહી. એટલે શું? દુનિયામાં જે જે છે એ બધા પોતે સ્વતંત્ર છે અને પોતે પોતામાં રહ્યા છે, કોઈ બીજામાં પેસતા ઘૂસતા નથી, એ બધા એનામાં રહ્યા, કોઈ કોઈમાં ઘૂસતું પેસતું નથી. તો આખી દુનિયામાંથી કોઈ વસ્તુ પ્રભુ તારામાં આવતી નથી, એ બધું એનું એની પાસે રહ્યું. આખી દુનિયા ગમે તેવી હો તો તેની પાસે રહી. પોતે કોણ છે? પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, સુખનો સાગર છે, ચૈતન્ય ચમત્કાર છે. ભગવાન આત્મા તો પૂર્ણ ચૈતન્ય ચમત્કારમય છે એમ અહીં કહે છે. અને તે ચૈતન્ય ચમત્કારની સાથે આનંદ ચમત્કાર, શ્રદ્ધા ચમત્કાર, વીર્ય ચમત્કાર વગેરે એવા અનંત અનંત ગુણના પણ ચમત્કાર સ્વરૂપ તે ભગવાન આત્મા છે. જો અનંત વીર્ય છે, અનંત વીર્ય કહીએ છીએ પણ અનંત વીર્યનો અર્થ સમજીએ છીએ? વીર્ય કહેતા બળ, તાકાત, શક્તિ. કેવી શક્તિ? તો કે અનંત ગુણોને ધારી રાખનારું પોતાનું જે દ્રવ્ય છે એ અનંત કાળ સુધી એવું ને એવું ટકીને રહે છે, એ શક્તિ આવે છે ક્યાંથી? તો કે એવું વીર્ય છે, એવું અંદરમાં એવો ગુણ પડ્યો છે માટે આવે છે. એવી શ્રદ્ધા, એવો આનંદ, તો એ આનંદ અનંત કાળ સુધી આનંદ આવ્યા જ કરે, અનંત કાળ સુધી સુખ 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 સુખનો જ અનુભવ થયા જ કરે. બધું ક્યાંથી થાય છે, કેવી રીતે થાય છે એનો જો વિચાર કરે તો એને લાગે કે આ તો ચમત્કાર છે. એક વખત કેવળ જ્ઞાન થયું પછી આનંદ આનંદ આનંદ, કેટલા વર્ષ સુધી આનંદ, અનંત કાળ સુધી આનંદ આવ્યા જ કરે, આવ્યા જ કરે. આનાથી મોટો બીજો શું ચમત્કાર હોય?
પોતે ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને એ મોટામાં મોટો ચમત્કાર છે. એટલે ગુણની વાત કરી અને ગુરુદેવ કહે છે કે આનંદ ચમત્કાર, શ્રદ્ધા ચમત્કાર, વીર્ય ચમત્કાર વગેરે એવા અનંત અનંત ગુણના પણ ચમત્કાર સ્વરૂપ તે ભગવાન આત્મા છે. તો તેને જોઈને માનીને સમિતિ જેવું સ્વરૂપ છે તેવું પરિણમન કરવું, તેનું નામ મુક્તિકાંતાની સખી એવી સમિતિ છે. સમિતિ એવું પરિણમન કરવું, પોતાના સ્વરૂપને વિશે પરિણમન કરવું એ સમિતિ છે, નિશ્ચય સમિતિ છે. અને એ નિશ્ચય સમિતિને મુક્તિની સખી કહી છે. મુક્તિનું કારણ એવી એ સમિતિ મુક્તિની સખી છે અને મુક્તિએ તેનો હાથ ઝાલ્યો છે, તેથી તેની મુક્તિ થવાની જ છે. મુક્તિએ આ સમિતિનો હાથ ઝાલ્યો છે એટલે એ મુક્તિ, એની સમિતિનો હાથ ઝાલનારી સખી એ મુક્તિ અપાવીને જ રહેશે એમ કે છે. સમિતિ આને કહેવાય. આમાં વ્યવહાર સમિતિના વિકલ્પની પણ વાત લીધી નથી. હવે અહીં એટલે અહીંયા આ કળશમાં એ વ્યવહાર સમિતિના વિકલ્પની વાત નથી લીધી, આખી વાત નિશ્ચયની જ લીધી છે મુનિરાજે. તો ગુરુદેવ કહે છે કે હવે અહીંયા આ રીતની વાત ચાલતી હોય, આ સમિતિની આવી વ્યાખ્યા નિશ્ચય સમિતિની ચાલતી હોય, કોણે સમિતિ કેવી, કેવા પરિણામે પરિણમે તો સમિતિ કેવી, આવી બધી વાત ચાલતી હોય તો સામાન્ય જીવને તો એ કંઈક જુદું જ લાગે, અઘરું લાગે. એને તો એમ થાય કે શું હશે એ વસ્તુ, એમ થાય. અહીંયા કહે છે કે સમિતિ કોને કહેવાય, સમિતિ કેવી રીતે પરિણમે, ક્યાંથી પરિણમે, સમિતિ પરિણમે તો શું સ્થિતિ હોય, અને કોને મુક્તિનું કારણ, મુક્તિની સખી કહેવાય, તેને સમિતિ ક્યાંથી પ્રગટે. ભારે વાત છે ભાઈ, આ તો અમૃતથી ભરેલા મોટા કળશ છે. બહુ સરસ વાત છે. તો આ રીતે 81મો કળશ પૂરો થાય છે. કોઈ ભાવવાય કળશ રહ્યો, નિયમસારના બધા જ કળશ ભાવવાય છે અને મુનિવરે ઘણા કળશ લખ્યા છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. Thank you.